અને ત્રીજી લહેર આવી શકે છે વાતની ચર્ચાને હવે પૂર્ણ વિરામ લાગતો હોય તેમ જણાઈ રહ્યું છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો માને છે કે હવે કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવે તે શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા લેખિતમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે ધોરણ 1-5 ઓફલાઈન વર્ગો શરૂ કરી દેવા જોઈએ, જેથી બાળકોને દિવાળી પહેલાથી જ યોગ્ય શિક્ષણ આપવાની શરૂઆત થઈ શકે. કોરોના સંક્રમણ શરૂ થતાની સાથે જ સૌથી વધુ કોઈને અસર થયો હોય તો તે શિક્ષણ ક્ષેત્રે થઈ છે. બાળકોના આરોગ્યની ચિંતા કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓ સૌથી પહેલા બંધ કરી હતી અને અત્યાર સુધી પણ ધોરણ 1-5 વર્ગો ચાલુ કરવા કે કેમ તે અંગેની કોઈ જાહેરાત કરી નથી. જોકે હાલ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા સ્વનિર્ભર શાળાના સંચાલકો ઓફલાઈન શિક્ષણનો આગ્રહ કરી રહ્યા છે. કોરોના સંપૂર્ણપણે નિયંત્રણમાં છે ત્યારે હવે બાળકોને પણ શાળાઓની અંદર ઓફલાઈન વર્ગખંડમાં બેસાડવા શરૂ કરવું જોઈએ, જેથી કરીને તેમને યોગ્ય રીતે શિક્ષણ આપી શકાય. લાંબા સમયથી તેઓ માત્ર ઓનલાઈન શિક્ષણ મેળવતા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દીપક રાજગુરુએ જણાવ્યું હતું કે શહેરમાં કોરોના સંક્રમણ લગભગ નિયંત્રણમાં આવી ગયું છે. શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની જરૂરિયાત જણાઈ રહી છે. બાળકોના આરોગ્યની ચિંતા કરીને સરકારે જે નિર્ણય અત્યાર સુધી લીધા છે તેને અમે સ્વીકારીએ છીએ, પરંતુ હવે ધોરણ 1-5 વર્ગો પણ શરૂ કરવામાં આવે તેવી અમે માંગ કરી રહ્યા છીએ. દિવાળી પહેલા વર્ગખંડ શરૂ થઈ જાય તો બીજા સત્રની અંદર બાળકોને ભણવામાં સરળતા રહેશે અને રાબેતા મુજબ જે ધોરણના પહેલા સ્થિતિ હતી તે જ પ્રકારની સ્થિતિમાં વિદ્યાર્થીઓને બેસાડીને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થઈ જશે. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ દિશામાં ઝડપથી નિર્ણય લેવો જોઈએ. ડોક્ટર દીપક રાજગુરુ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રવક્તા, શું રજૂઆત લઈને આવ્યા? આજે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને અમારા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા એક લેખિત આવેદનપત્ર સરકારમાં રજૂ કરવામાં આવ્યું છે, જેનું અનુસંધાન અને સંદર્ભ છે આગામી પ્રથમ સામયિક પરીક્ષા. રાજ્ય સરકારે એવો નિર્ણય આ વખતે લીધો છે જે મુખ્ય કોર વિષયો છે તેની સમગ્ર રાજ્યમાં એક જ દિવસે, એક જ તારીખે, એક જ સમયે ધોરણ ત્રણથી લઈને 12 સુધીની તમામ પરીક્ષાઓ યોજવી તે અંગે ખાનગી શાળાઓ એટલે કે સ્વનિર્ભર શાળાઓમાં પ્રશ્ન ઉપસ્થિત થયા છે. ઘણી બધી શાળાઓ પાળી પદ્ધતિથી ચાલે છે, પ્રાથમિક શાળાઓ પણ 6-8 શરૂ છે. તેવા સંજોગોમાં ઘણા બધા બાળકોનું શૈક્ષણિક કાર્ય રોકાઈ અને અટકાવીને આવી પરીક્ષા લેવાનો થાય તો તેના માટે પણ ખૂબ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. બીજું એવું છે કે રાજ્ય સરકાર દ્વારા જે પ્રશ્નપત્રો મોકલવામાં આવશે તેનું પ્રિન્ટિંગ રાજ્ય સરકાર કરીને ખાનગી શાળાઓને આપશે ત્યારે તેની ગોપનીયતા, વિશ્વસનીયતા કેવી રીતે જળવાશે? કારણ કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે પરીક્ષાઓ યોજવાની થતી હોય ત્યારે આટલા બધી શાળાઓમાં પ્રશ્નપત્ર પહોંચે તે પહેલાં આપણે એક અનુભવે એવું જાણવા મળ્યું છે કે આવો એક પ્રયત્ન પહેલાં પણ થયો હતો, ત્યારે પણ પરીક્ષાના પ્રશ્નપત્રો અને એના જવાબ સહિતના વિડીયો ફરતા થઈ ગયા હતા, તો આની ગોપનીયતાનો પણ પ્રશ્ન છે. તેથી અમે રજૂઆત કરવા આવ્યા છે કે સ્વનિર્ભર શાળાઓ પોતાની રીતે તે જ તારીખોમાં પોતાની અનુકૂળતાએ પોતાની શાળાઓની પરીક્ષા યોજે તેનું એક આવેદનપત્ર શિક્ષણ સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ સાહેબને અમે અર્પણ કર્યું છે ડીઓના માધ્યમથી. બીજું એક આવેદનપત્ર પણ અમે રજૂ કર્યું છે આજે, તે છે ધોરણ 1-5 પ્રાથમિક શાળાઓ શરૂ કરવા બાબતનું. રાજ્ય સરકારમાં આજે 2 દિવસ પછી લગભગ વિધાનસભાની કેબિનેટની મિટિંગ થશે તે પૂર્વે અમે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને રૂબરૂ મુલાકાત કરી અને 1-5 ધોરણની શાળા શરૂ કરવા અંગે વાત કરી હતી. તેનું આજે લેખિત આવેદનપત્ર સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાં રજૂ કર્યું છે કે હવે બાળકો ઘરે કંટાળ્યા છે, મેદસ્વીતા વધી છે, ચીડિયાપણું વધ્યું છે, બાળકો અને વાલીઓ પણ પરસ્પર માનસિક રીતે અસ્વસ્થ થતા જાય છે. તેવા સંજોગોમાં વર્લ્ડ બેંકના આજના નિર્ણયને ધ્યાનમાં રાખીને 1-5 શાળાઓ વહેલી તકે શરૂ થાય તે બાબતે પણ અમે રજૂઆત કરી છે. બ્યુરો રિપોર્ટ, LKSTARNEWS, સુરત.